ಮಾರ್ನಿಂಗ್ ಮಾಡ್ಕೊ ಚಲೋ ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં આપણે ચેપ્ટર નંબર 2 ત્યાં પહોંચ્યા બરાબર આપણે આગળ સ્પેલિંગ જોઈ લીધા છે હવે ડાયરેક્ટલી એક્ટિવિટી 1 જોવાના બરાબર એક્ટિવિટી 1 માં જો તમને ચિત્ર દોરેલું દેખાય છે એમાં એક રાઇમ એટલે કે કાવ્ય છે શિક્ષકની મદદથી નીચેની રાઇમ ગાઓ અને શું કીધું છે કે તમારે છે ને આ રાઇમ જે આપણી જ્ઞાનની એવી કાવ્ય કવિતા આપેલી છે એ ગાવાની છે તો વાંચો તો પણ કંઈ વાંધો નહીં બરાબર તો જોઈએ શું છે અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય એટલે પીળો ને પછી ગ્રીન કલર એટલે લીલો અને ઓરેન્જ એટલે થશે કેસરી કલરના ફુગા દોરેલા દેખાય એ બધા જો અહીંયા આપણે એવું કીધું કે અહીં રેડને બદલે અન્ય કલર જેટલા દોરેલા છે એના પિંક બ્લુ યલો ગ્રીન અને ઓરેન્જ આ બધા ફુગા છે એ ફુગાને મૂકી અને આ જ રાઇમ જે હમણાં આપણે વાંચી એ લખવાની છે તમારે અને બોલવાની પણ છે ગાવાની છે ઓકે ચલો પહેલાં તો તમે તમારી રફ બુક કાઢો અને એક આ તો લખેલું ઓલરેડી છે જ આ બીજું લખો અ બિગ રેડની જગ્યાએ પિંક અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય He smiled at the kite and said goodbye. So a big pink balloon went up in the sky. He smiled at the kite and said goodbye. Red ni jagyaye pink lakhi ane vakya banavanu a poem banavani che barabar ચલો એ કમ્પ્લીટ થઈ ગયું રફ બુકમાં લખી લીધું એના પછી હવે અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય રેડની જગ્યાએ બ્લુ લેવાનું હતું એ પણ લખી લ્યો તમે એના પછી અ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય કેવો યલો એ આવી ગયું એના પછી અ બિગ ગ્રીન બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય ચલો થઈ ગયું હવે કયો ઓરેન્જ કલર બાકી છે અ બિગ ઓરેન્જ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ એટ ધ કાઇટ એન્ડ સે ગુડ બાય ચલો આ જેટલા કલર આપણે આપેલા હતા એ બધા કલર રેડની જગ્યાએ એક પછી એક વખત લઈ અને આટલી પોએમ લખવાની હતી અને વાંચવાની પણ ચલો એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે એના પછી એક્ટિવિટી 1 કમ્પ્લીટ કરી એમાં બીજું કાંઈ નહોતું પોએમ હતી બરાબર હવે એના પછી એક્ટિવિટી 2 તો એમાં શું છે જુઓ તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો ને નીચે
નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. જો આ નીચે તમને જે શબ્દો આપેલા છે એ આપણે ઓળખવાના છે અને લખવાના છે. એનો મતલબ તો કે જો બી બી લખેલું છે મોટા અક્ષરે બી, તો અહીંયા બી હારે કોઈ પણ સ્પેલિંગ લખવાનો છે. શું આવશે? બલૂન લખી નાખો. બી પછી જ્યાં ખાલી જગ્યા છે ત્યાં બલૂન, પછી બાજુમાં એલ છે તો એની નીચે જો એલ કરી અને ખાલી જગ્યા છે ત્યાં લેમન લખી નાખો. શું આવશે? લેમન. ચલો આટલું કરવાનું છે. અને શું કીધું હારે? આપેલા સ્પેલિંગ ઓળખો, એટલે આ બધાનો અર્થ પણ આપણે ખબર હોવી જોઈએ. તો બીમાં આપણે પહેલેથી શરૂઆત કરીએ તો બનાના એટલે તો કે કેળું થાય, બોય એટલે છોકરો, બેગ એટલે કે આપણી પાસે જે થેલી કે થેલો હોય, બેગ સામાન રાખવાની વસ્તુ એ બેગ. એના પછી બલૂન, બલૂન એટલે ફૂગો. શું થાય? ફૂગો. એના પછી રેબિટ, રેબિટ એટલે સસલું, રેબિટ એટલે સસલું. ચલો પછી એલ વાળું છે એમાં સ્પેલિંગ જોઈએ. બલ્બ. શું છે? બલ્બ એટલે થશે લેમ્પ. આપણે જે લાઇટ માટે લેમ્પ બલ્બ હોય ને એને કહેવાય બલ્બ. એના પછી બેલ્ટ એટલે પટ્ટો. લેમન એટલે લીંબુ. બાઇસિકલ એટલે સાયકલ. પેન્સિલ એટલે પેન્સિલ, આપણે લખતા હોઈએ જ બાઇસિકલ એટલે સાયકલ. ચલો કમ્પ્લીટ. બી એલની બાજુમાં જે લખવાનું છે એ પણ આપણે લખી લીધું છે. હવે સામે એક્ટિવિટી ફોર, એક્ટિવિટી ફોર પૈસા આપણે એમાં છે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને જે નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. બરાબર? તો એમ ફોર લખવાનું છે તો એમાં શું આવશે? મેન. પહેલામાં એમ પછી ખાલી જગ્યા છે ત્યાં મેન લખી નાખો, પછી ડબલ્યુ પછી ખાલી જગ્યા છે ત્યાં વુમન લખી નાખો. એના પછી જે, જે પછી ખાલી જગ્યા છે એમાં જોકર લખી નાખો. વી પછી ખાલી જગ્યા છે એમાં વેન લખી નાખો. અને અહીંયા વાય પછી ખાલી જગ્યા છે ત્યાં યંગ મેન લખી નાખો. થઈ ગયું. હવે આપણે શું કીધું કે આ જે આપેલા છે એનો અર્થ પણ આપણે સમજવાનો છે. તો ચલો મેંગો પહેલેથી શરૂઆત કરીએ. મેંગો એટલે કેરી. એના પછી મેન, મેન એટલે માણસ. ફાર્મર એટલે ખેડૂત. કોમ્બ એટલે દાંતિયો. વિન્ડો એટલે બારી. વુમન એટલે સ્ત્રી. ક્રો એટલે કાગડો. જો એટલે જડબું. ઝાર એટલે બરડી. જોકર એટલે જોકર. જંગલ એટલે વન. જગ એટલે જગ. જજ એટલે ન્યાયાધીશ. વેન એટલે વેન. ફ્લાવર વેઝ એટલે ફૂલદારી. કેવ એટલે ગુફા. ડ્રાઈવર એટલે ડ્રાઈવર જ થશે. ઓકે ચલો. એના પછી યલો ફ્લાવર. યલો એટલે પીળું થાય ને ફ્લાવર એટલે ફૂલ. યલો ફ્લાવર એટલે પીળું ફૂલ. યંગ મેન એટલે યુવાન માણસ. પ્લેયર એટલે ખેલાડી. શું થાય? ખેલાડી. ને પ્રેયર એટલે પ્રાર્થના. આપણે ભગવાનજીને જે પ્રાર્થના કરતા હોઈએ એ વાળી પ્રાર્થના એને પ્રેયર કહેવાય. ચલો હવે હોમવર્કમાં આપણે બધાએ આ બધા સ્પેલિંગ છે એ પાકા કરો તો વધારે ગુડ. બાકી આ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી ગેમ હતી. ઓકે તો પોએમ લખી નાખજો.